બે મીઠી વાતો કરવાની, બાકી તો અમે તમારા છે, તમે અમારા છો. અસંત કોઈ દિવસ આકાશમાંથી પડતો નથી, તમે જોઈ, એ તમારે જ ઘેરે જન્મે છે, તમારે જ આંગણે રમે છે, તમારું જ એઠું ખાય છે, તમારી મીઠી ટાપલી પણ ખાય છે. જયારે નાનો હોય ત્યારે વડીલો જયારે હાલતા શીખવતા હોય ત્યારે મીઠી ટાપલી પણ મારી લેતા હોય, અને જયારે ખવડાવવા જાય પોતે ખાય પછી એને ખવડાવું. એઠું સંત પણ તમારું એઠું ખાઈને મોટો થાય. આ બધું તમારે જ કરવાનું છે, અમારે કઈ કરવાનું નથી, અને બધું તમારું જ છે, અમારું કઈ છે જ નહીં. અમે તો માત્ર ને માત્ર જીરો જીરો છીએ. તમે તો 1 થી 99 સુધીના આંકડા છો, અને બાકી અમે તો 0-0 છે. પણ તમે જયારે આ તમારે ઘરે આંગણે આ દીકરો જન્મે પછી એને મોટો કરી અને કોઈ સંતને અર્પણ કરી અને તમે પ્રાર્થના કરો કે હે ભગવાન, આજ તમે સમૃદ્ધિ આપો એમ નહીં, પૈસા જ આપો, ધન સંપત્તિ આપો, વસ્ત્રદાન અન્નદાન આપો એમ નહીં, પણ તમે ગૃહસ્થની ઊંચાઈ જોઈ ને ત્યારે તમને ખબર પડે કે ગૃહસ્થની ઊંચાઈ શું છે. જયારે ગ્રહસ્થની ઊંચાઈ નું જયારે મારા હૃદયમાં જયારે સ્થાન આવે ને ત્યારે મારું હૃદય ધ્રુજી જાય, જે દીકરાએ દાનમાં દઈ દે આ ગ્રહસ્થ. અને સંત એને ત્યાં જન્મે, રામ અને કૃષ્ણ એને જ્યાં જન્મે, વિવેકાનંદ પણ એને ત્યાં જન્મે, ગાંધી એને ત્યાં જન્મે, રાણા પ્રતાપ, શિવાજી, ઝાંસી આ બધા એને આંગણે એને ખોળે જન્મે. તમે જોવો તો ખરા, આ ગ્રહસ્થની ઊંચાઈ છે, એ અમારી ઊંચાઈ નથી. અમે તમારા છે, તમારા જ ખોળામાં જન્મી અને આજ મહાત્મા બની અને તમારા ભરોસાને કાયમ રાખવા માટેનો પ્રયત્ન અમારો સતત રહે છે. સતત મારી એ જ જાગૃતિ રહે કે ક્યારે મારા માતા પિતાને, મારા પરિવારને કોઈ દિવસ કાળો ડાઘ ના બે મારે ધ્યાન રાખવાનું છે. હું બીજું કઈ ન કરી શકું તો કઈ નહીં, પણ આ સમાજે જે અમારી ઉપર ભરોસો મૂક્યો કે આ દેશનો આ સાધુ, તો ખરેખર આ દેશનો સાધુ બની નજરે. અને સાધુ ગુરુ એક વસ્તુ જરૂર કહે, ગુરુ બારવટિયા જેવો હોવો જોઈએ, ભિખારી નહીં, લબડેલો હોય તો ગુરુ નહીં, લબડેલી ક્યાં જરૂર. અને એ કોઈ પાણી નથી આપતા. તમે જોજો બાબુ, અહીંયા ઘણા તમે મહાપુરુષોને જોશો ને, બુદ્ધ મહાવીરને તમે જુઓ, ગુરુ નાનકને જુઓ, આ બધા વીર પુરુષો, એમની કેવડી મોટી તાકાત, અને એ લોકો જ પરમાત્માને પામ્યા છે. એટલે ગુરુ છે ને બારવટિયા જેવો હોવો જોઈએ, ભિખારી નહીં. દાન લેવું તો પ્રેમ દે ભાઈ, તારે આ કરવાનું છે. પાછા તમે મને એટલું દેશો, મારી ઝુંપડિયા છે ઘેરે આવ્યો જ આગે, એવા ભિખારી સાધુની જરૂર ન હોય કોઈ દી. એ ભૂખ્યો મરી જાય પણ એમ ન માગે, એટલે આ આશ્રમ છે આ તમારે ચલાવવાનો, મારે થોડો ચલાવવાનો, મારે તો એક કામ કરવું, ધર્મનો વિકાસ મારે કરવાનો છે. અને જે આ 10 ગામ ભેગા થઈ અને જે ધર્મનો વિકાસ ન કરીએ, કે મસ્તરામ બાબુ કરીએ, કે અભિમાનથી નથી કહેતો, ગૌરવથી કહું છું, તમે 10 ગામ મળી અને કુંભમાં જાજો અને મહામંડળેશ્વર 1 બનાવજો, કરોડપતિ તમે બધા છો, તમે બધા કરોડ નહીં અબજપતિ માણસો છો, પણ કુંભમાં જઈને 1 મહામંડળેશ્વર બનાવજો, બનાવી આવજો. તમે એ સોચ તમારી પાસે નહીં હોય, તમે નહીં બનાવી, કારણ કે તમારી પણ એવું પાત્ર નહીં હોય કે મહામંડળેશ્વર બની શકે, જે અખાડો એને સન્માનિત કરી શકે, અખાડો એને નિશાન આપી શકે, અખાડો એને શાહી સ્નાનમાં નીકળવાની રાજાની જેમ આ અમારા રાજકુમાર છે. તમે જોઈ લો, નિશાન સાથમાં હાથમાં છે, અહીંયા લાખો રૂપિયા હોય પણ કુંભની અંદર રથમાં બેહી અને શાહી સ્નાન કરવા જે જાવું, એ અધિકાર વગર કોઈને મંજૂરી ન મળે, ચાહે સાધુ હોય તો નહીં, તો એને કદાચ પોતે રથ લઈને નીકળ્યો હોય તો નાગા હોય અમારા અખાડાના, અમારું સૈનિક હોય, એ અમારા રથની આજુબાજુમાં 10-20 આંટા મારતા હોય, એ તરત જ પૂછે, મહારાજ કોણ અખાડા, કોણ નંબર, નંબર તમે ન આપો, તમારો ખાલસાનો નંબર ન આપો, તમારો સવારીનો નંબર ન આપો, એટલે તરત હેઠા ઉતારી અને રથને ભાગી નાખે. પણ જેની પાસે અધિકાર હોય, જેની પાસે નિશાન હોય, એને એમ કે મહારાજ આપ તો મહારાજા હૈ, આપકો શાહી સ્નાન કરવાના, વહી હમારા કામ હોતા હૈ, હમારા ધર્મ વહી હૈ, આપ રથ સે નીચે મત ઉતરીએ ગયા, ક્યોંકિ આપ રાજા હૈ, રાજા કભી રથ સે નીચે નહીં ઉતરતા, ચાહે કિતના બડા ભી યુદ્ધ હોતા હૈ, પરંતુ રાજા નીચે નહીં ઉતરતા, મરતા હૈ તો વો રથ મે હી મરતા હૈ, આપ તો રાજા હૈ, ઇસલિએ હમારી ઇજ્જત બની રહે, એસી હમારે પર કૃપા કરના, ઓર જો ભી આજ્ઞા હો ઉનકા કામ હમ કર દેંગે, આપકી આજ્ઞા કા પાલન હમ કરેંગે, ઓર શાહી સ્નાન કરવાના હમારા ધર્મ હોતા હૈ. તો એમ કરી અને અમને શાહી સ્નાન કરવા માટે સંગમ સુધી લઈ જવામાં આવે. એ અધિકાર સાવરકુંડલા તાલુકાનું નાનું એવું ગામ ધજડી અને
તમે જ બધાએ મે ભેગા મળી અને મને કઈક એવા આશીર્વાદ આપ્યા છે કે બાવા તું જા અને તારું બધું થઈ જાય. ખરેખર ગુરુ કૃપાએ કેવલમ શિષ્ય પરમ મંગલમ, આ વગર કોઈ દી બને નહીં. અને કુંભમાં જઈને મહામંડલેશ્વર બન્યા છીએ. આપણા ખાલસાનું નામ ખોડિયાર કાંતેશ્વર ખોડિયાર ખાલસા છે, કાંતેશ્વર ખોડિયાર ખાલસા. અને ખાલસાનો નંબર 39 છે, આ તમને બધું કહી દઉં. ખાલસાનો નંબર 39 બહુ એડવાન્સ, હાડી 700 ખાલસાની અંદર 39મો નંબર મારો છે. અને કાંતેશ્વર ખોડિયાર ખાલસા એવું આપણા ખાલસાનું નામ છે. કુંભની અંદર કોઈ પણ સાવરકુંડલા તાલુકો નહીં, પણ અમરેલી જિલ્લામાંથી કોઈ એમ કે બાબુ મારો અમરેલી જિલ્લો છે અને હું એમ કહું કયો ગામ, તો કે ફલાનો ભાઈ હોય આવે અને જમવા અને રહેવાની ફ્રી વ્યવસ્થા. એ તાકાત મસ્ત રામબાપુરી. એ ન્યા 8 લાખ રૂપિયા આ વખતે લૂંટાવીને આવ્યો અને આવતા કુંભની અંદર 20 થાય તો મને ખબર નથી, પણ કરવાનું છે આપણે. અંતે તમને બધે હારી લેવાના છે. મેં કીધું એમ લૂંટ લૂંટ પર લૂંટાવતા આવડે, લૂંટતા આવડે, તેથી તમારી હા બાબાનું આ કરવું પડશે આપણે. આ જીવન અને આનું નામ સાધુ. સાધુ સંત છે, સંત ધર્મનું પાલન કરે, ધર્મનું રક્ષણ કરે. અને અમે ધર્મ માટે મરી જવા તૈયાર છીએ ક્યારે જરૂર પડે તો. કદાચ માની લો કે ધર્મને કોઈ હાનિ પહોંચતી હોય અને 5 સાધુ અમે ન ફૂગી શકીએ ને, તો વખાડાની અંદર જયારે એપ્લિકેશન મૂકવું એટલે 50 સાધુ આવે. મહારાજે આજ્ઞા કરો ક્યાં ચાલીએ. જયારે જયારે મારે આશ્રમ ની અંદર કાર્યક્રમ હોય તો 10 નાગા મારી સામે આવી ઉભા રહે. મહારાજ આ ભાષણ પર બેઠીએ, બાકી સબ હમ સંભાળ લે. આ અખાડો હોય ભાઈ, અખાડા વિશેનું કોઈને નોલેજ ન હોય. અને ખરેખર આ જે આપણે સાવરકુંડલા તાલુકાના એક ગૌરવ છે, અને એ બધું તમારું ગૌરવ છે, મારું નહીં. હું તો જીરો છું. મેં કીધું એમ, એક ગ્રહસ્થ મારા કોઈ માતા પિતા તો હશે, મારી એક કોઈ માં હશે, મારા કોઈ એક પિતા હશે, એનું જ હું બાળક હશે. અને એ બધી જ ઊંચાઈ તમારી છે, મારી જરાય નહીં. હું તો જીરો જીરો છું, પણ આ આપણા તાલુકાનું ગૌરવ છે. અને સજલ જળવાઈ રહે એવું હું તમારી પાસે બધાની પાસે સહકાર પણ માગીશ. આ તમને ખાસ કહી દઉં પ્રેમથી. અને આપણે બધાએ મળી અને આ હિન્દુ ધર્મ આપણા ધર્મને આગળ વધે એ કાયમને માટે જળવાઈ રહે એવી પ્રાર્થના હું પરમાત્માને પ્રાર્થના કરું. તમે બધાને ખૂબ ખૂબ શક્તિ આપે. વધારે હવે સમય પૂરો થવા જાય છે, તો યજુર્વેદની 127 બીજી ઋચાઓ છે માસ્ટર સાહેબ. 27 માં બીજી 2 ઋચાઓ હું કહેવા માંગે છે, એ મારે તમને કહેવું. 27 માં 26 અને 27 2 ઋચા છે. એમાં આ સંતો તમને શું આપે છે એ તમને નહીં દેખાય એવું આપશે. મનુષ્ય જીવનની અંદર 7 પ્રકારના દુઃખ હોય. જે કઈ આપણા જીવનની અંદર દુઃખ આવે એ 7 દુઃખમાંના અલગ અલગ ભાગ હોય છે. એકમાંથી 50 ભાગ પડતા હોય, તેની હાથમાંથી અનેક ભાગ પડતા હોય, પણ મતલબ 7 દુઃખ હોય છે. એમાં 26મી ઋચામાં એક બહુ સરસ વાત કરી અને એ આશીર્વાદ સ્વરૂપ છે. જ્યારે જ્યારે સંતો આશીર્વાદ આપે ત્યારે આ 2 ઋચા દ્વારા આશીર્વાદ આપે છે. એ તમને હું આપે બહુ, જોકે વર્ણન કયો તો કરી દઉં, નકર અહીંયા નામ ભૂલી નાખું, મને કઈ વાંધો નહીં. તો એમ એમ કીધું, રોગાદી પાપ અપમૃત્યુ ભય શોક મનસ્તાપમ નશ્યંતમ સર્વદા. જો તો ખરા હું કીધું એને, આ 7 દુઃખ, ઋણ રોગ પાપ, ઋણ રોગાદી પાપ અપમૃત્યુ ભય શોક અને મનસ્તાપ. મનસ્તાપ એટલે હું તો કે આજે બાળપણથી લઈને